Kamleshmodifoodie.com. આજે ઊંડિયું બને છે તપેલા ભરી ભરીને, કેટલા તપેલા ભરીને બને છે તો તમને અંદાજી તમને કહીશ તો તમને નવાઈ લાગશે. પણ મારે સંજયભાઈ એક રેકોર્ડ એક કરવો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, કે જેમાં સૌથી દુનિયામાં સૌથી વધારે ઊંડિયું બનાવ્યું અને વેચી નહીં એવો એક રેકોર્ડ કરવાનો થશે આવનાર ભવિષ્યમાં. ગમે તે જગ્યાએ કંઈક એવું કંઈક જબરજસ્ત કરવું છે. તો આજે આપણે સંજયભાઈ ગયા વર્ષે આપણે બધા વિદ્યાર્થી હતા અને આપણે ઉત્તરાયણના દિવસે વિડીયો બનાવ્યો હતો, લોકોને બહુ ગેમ હતો અને એ 1 મિલિયન સુધી પહોંચવા આવ્યો છે વિડીયો. આજે 982,000થી પણ વધારે લોકોએ વિડીયો જોઈને આવ્યો છે. ઊંધિયાનો આજના ઊંધિયામાં હવે શું આપણે નવીન કરશું, લોકો બહુ જોવે છે ને એનાથી ઘણા લોકો પ્રેરણા પણ. દર વર્ષે હું તો કંઈક નવું કરતો રહું છું, પણ પેલા તો જય ભારત માતા કી જય, જય મા અન્નપૂર્ણા, જય જીનેન્દ્ર. આની અંદર છે ફુલાવર છે, પછી સક્કરિયા છે, પછી વાલોર છે, વાલોર પાપડી, આ બધું તરી લેવાનું ને, આ બધી વસ્તુ તેલમાં તરી લેવાની, તેલમાં તરી લેવાની છે. પછી પછી આની અંદર કોબીજ છે, કોબીજ પછી રીંગણા, પછી રીંગણા, પછી ટિંડોરા. બરોબર, વાહ, બધું બાફી લેવાનું. અને મેન મુઠિયામાં ઊંધિયાના મેન જેને કહેવાય ને આખો આખો અંદર ઊંધિયાની અંદર જેને કહેવાય જીવ, ઊંધી બપોર કોઈ 1 વાગે ખાય ને 2 વાગે ખાય, બરાબર, ઘરે લઈ ગયા પછી ઊંધિયાની સૂકી ભાજી થઈ જાય, એટલે એનું પડ ઉપર કડક રે કોટિંગ કરી નાખ્યું તમે. સારું, એના પછી સંજયભાઈ આ શું છે અત્યારે? આ જે છે ને આમ ગણતરી કરો ને કે રતાલુ જે આપણે મોરબીમાં નથી વપરાતું, પણ સમગ્ર બીજી બધી ઠેકાણે રતાલુ નો ઉપયોગ જાજો થાય છે, બહુ જાજો થાય છે, બટાકાની જેમ જેટલું એટલું નાખે છે લોકો. એટલે રતાલુ એક એવી વસ્તુ છે, રતાલુ સુરણ સુરણ અન કટિંગ કરી અને તેલમાં તળી, એને પણ તેલમાં તળી લેવા. પછી હવે આવશે સફરજન સીઝન આઈટમ, હાટ અને દ્રાક્ષ સીઝન આઈટમ. હવે જે આજે જે દર વખતે તમે કયો કઈક ડિફરન્સ, એટલે દર વખતે કઈક નવું ભગવાન વિચારે, માન પૂર્ણા વિચારે, ભારત માતા વિચારે, એટલે ભાઈ પછી તડકો મારવાનો. પછી લીમડો, લીલો લીમડો, પછી મરચાની પેસ્ટ, મરચાની પેસ્ટ, પછી આદુની પેસ્ટ, આદુ પેસ્ટ, અને અને લીંબુનો રસ, લીંબુનો રસ. તો હવે વધારે વાર નથી, આપણે ચાલુ કરીએ તડકા મારી. ચાલો હવે સંજયભાઈ આપણે તેલ થઈ ગયું છે. હવે સંજયભાઈ આપણું પેલા શું સૂકો વઘાર, સૂકો વઘાર એમાં સૌથી પહેલા આવેલી રાઈ, રાઈ આવશે જે ઊંધી એમાં તો આવે કે રાઈ બધાને ખબર છે, પણ ઊંધી તો એવું છે કે રાઈ રાખી દીધું. પછી આની અંદર બીજું શું નાખવું? આ તજને લવી, તજને લવી, તજ લવી, આ મરચા દેખાશે નહીં તમને તો. આજે શું કર્યું તમે? પાણી નાખ્યું એટલે સ્લો થઈ ગયું. દેખાવા માંડ્યું,
હવે એની અંદર આપણે શું નાખવાનું છે? દાણા દાણા, વાલના દાણા, તુવેરના દાણા, જીંજરાના દાણા. ઈ કેમ અત્યારે આનો આ કાચો વગર છે ને, આને થોડાક તેલમાં તળાઈ. આજે આને પાકતા ફટાફટ પાકી જાય. હા હો ફટાફટ પાકી જાય. અને આને હા, અને આને તેલમાં નાખો ને તો શું થાય? ખાંડ નાખી દો તો જલ્દી આપણે આ પાકી જાય. હા, ખાંડ માં તો કેટલી મીઠાશ છે, મોઢામાં કેટલાય છે આમ હોય ને. પણ આ તો જરાક જ નાખો ને, નકર પછી ખાવાનો ભેડું નો થઈ જાય. સ્વાદ એટલું પાકે પછી નથી સ્વતંત્ર. એટલે જો આ તમે દાણા પકાવવા માટે તમારે ખાંડ નાખો. આ વટાણા વાલ તુવેર ઝીંજલા પાકી ગયા છે. હવે એની અંદર બટેટા બરા નથી આવતી. બટાકા હા ભાગી નાખું. થોડું પાણી, થોડું પાણી એટલે પછી ઝાકર નો આવે. રીંગણા માલ તો બધો પાછળ છે. બરાબર, આ ઊંધિયું તૈયાર થઈ ગયું. બસ આ મટીરિયલ કમ્પ્લીટ. હજુ આ હવે આની અંદર હવે મસાલા કરવાના તડકા મારીને. તડકા વાળું હિન્દુ છે આપણું. હવે આ રાય આપણે લવિંગ અને સૂકા મરચાં, અને આ છે જીરું, મગર, પછી એમાં આદું, મરચા, પછી આની અંદર ટમેટા, ટમેટા ની ગ્રેવી અને અચકચરા ટમેટા. મીઠું એનાથી કલર ખીલે. આમાં સફરજન નાખો. આજે કઈક અલગ જ પ્રકારનું બને. આજે તો ઇતિહાસ થવો ને આજે મજા આવે જોવા. હવે સંજય આમાં શું નાખવાનું છે? આંબલીનો રસ ખટાસ માટે. પછી સંજય આમાં લીંબુનો રસ, લીંબુનો રસ આપણે આંબલી લઈ કી તો એ આંબલી, હા આંબલી ની ખટાસ એક અલગ આવે અને લીંબુ ના રસ ની ખટાસ અલગ આવે. વાહ, અને આમાં થોડુંક પાણી. ધનીભાઈ આમાં મુઠીયા કેમ નાખો ને? આ જે તડકો છે ને એ રસા ની અંદર એકલો ખાવાની મજા આવે. આમાં જે આપણે ઓલા તળેલા મુઠીયા માં નાખ્યા, આમાં ખાંડ નાખો.
આ ફાઇનલ વાળી ખાંડે ખાટું પણ એ આમાં કે માં કાઢ્યું અલગ આમાં મસાલા લાગે આમાં મસાલા કારણ કે આમાં અમાઈ નહીં એટલે હા વાલી વાલી કોથમીર નાખી દીધી છે અને આજે કઈક અલગ જ સ્વાદ આવવાનો છે. વાહ, ટોપરા નું ખમણ અને સ્વાદ અનુસાર મીઠું સરસ મજાનું ઊંધિયું તૈયાર થઈ ગયું છે આજે. કારણ કે રેસીપી નું વિડીયો આપણે કમ્પ્લીટ કર્યો, પાછળ ડિલિવરી કર્યા છે અહીંયા સંજયભાઈ આગળ નીકળી ગયા. હું તમને ટેસ્ટિંગ કરીને બતાવું કે કેવું ઊંધિયું લાગે છે. તો મિત્રો આ રેસીપી જલ્દી થી બતાવી નાખજો ઘરે ઉત્તરાયણ ની અંદર, મોજ આવી ગઈ. તડકા ઊંધિયું હતું જોરદાર મસ્ત બની ગયો. મળીશ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે મળશું. મેળે કેડે મળશું ગામ ગીએ નહીં મળ્યા. મેં કરણ તે દિયા ધરતી ધરતી હરિમ થશે જે માતા જે બધી એવું કરે. જય કાલે પણ તમને મસ્તીનો વિડીયો બતાવું છું. જોતાડીએ. બાય બાય.